ચાલો તમે બધા આવી ગયા. ઓકે ચાલો, તો બાર મિત્રો આજે આપણે શેની વાત કરવાના છે ખબર? આપણા ભારત દેશના ચલણી સિક્કાની વાત કરવાના છે. એટલે કે 1 રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા અને 10 રૂપિયા એના સિક્કા તમે જોયા હશે ને. તો આજે એ સિક્કાની હું તમને ઓળખ કરાવીશ. જુઓ, અહીં હું એક સિક્કો મૂકું છું. આ સિક્કો કેટલા રૂપિયાનો છે? 1 રૂપિયાનો છે. અને એની બીજી તરફનો ભાગ કેવો હોય? જુઓ, આ રીતનો હોય. આના ઉપર શું છે? સિંહની 3 મોઢાવાળી આકૃતિ છે. છે ને મિત્રો? હવે બીજો 1 રૂપિયાનો સિક્કો કેવો હોય તે પણ હું તમને બતાવીશ. જુઓ, આવો નાનો હોય અને એની બીજી તરફનો ભાગ આ રીતનો હોય. એના પર બી સિંહની 3 મોઢાવાળી આકૃતિ છે ને. હા, તો આ બંને સિક્કા પણ 1 રૂપિયાના છે અને આ બંને સિક્કા પણ 1 રૂપિયાના છે. આ સિક્કો થોડો મોટો છે અને આ સિક્કો થોડો નાનો છે. ચાલો, એવી જ રીતે હું ફરી બીજો એક સિક્કો મૂકું છું. આ સિક્કો કેટલા રૂપિયાનો છે? 2 રૂપિયાનો છે. અને આ સિક્કા એની બીજી તરફનો ભાગ છે. જો એના પર બી સિંહની 3 મોઢાવાળી આકૃતિ દેખાય છે ને બધાને. હા, હવે એના જેવો બીજો હું તમને સિક્કો બતાવું. જુઓ, આ પણ કેટલી રકમનો સિક્કો છે? 2 રૂપિયાનો છે. અને આ એની બીજી તરફનો ભાગ છે. આ બંને સિક્કા થોડા મોટા છે અને આ બંને સિક્કા થોડા નાના છે. એટલે આ કેટલા રૂપિયાનો સિક્કો છે? 2 રૂપિયાના. જુઓ, એવી જ રીતે હું બીજો એક સિક્કો મૂકું છું અહીં. એ કેટલા રૂપિયાનો સિક્કો છે? 5 રૂપિયાનો. અને આ એની બીજી તરફનો ભાગ છે. જુઓ, આ 5 રૂપિયાનો સિક્કો છે અને આ પણ 5 રૂપિયાનો સિક્કો છે. એવી જ રીતે 5 રૂપિયાના તમને બીજા પ્રકારના પણ સિક્કા બતાવું. જુઓ, છે ને આ પણ કેટલા રૂપિયાનો સિક્કો છે? 5 રૂપિયાનો. અને આ એની બીજી તરફનો ભાગ છે, જે સિંહની 3 મોઢાવાળી આકૃતિ છે ને એ બાજુનો ભાગ છે. કે આ કેટલા રૂપિયાના સિક્કા થયા? 5 રૂપિયાના સિક્કા છે. જુઓ, હવે હું ફરી પાછી બીજો એક સિક્કો મૂકું છું. આ કેટલા રૂપિયાનો સિક્કો છે? હા, 10 રૂપિયાનો છે. અને 10 રૂપિયાની બીજી બાજુનો ભાગ કેવો હોય? જુઓ, આ રીતનો હોય. દેખાય છે ને? એમાં પણ સિંહની 3 મોઢાવાળી આકૃતિ છે ને. હા, એટલે આ કેટલા રૂપિયાના સિક્કા છે? 10 રૂપિયાના છે. તો આજે આપણે અલગ અલગ સિક્કાની ઓળખ કરી ને. કયા કયા સિક્કાની ઓળખ કરી? હા, 1 રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા અને 10 રૂપિયા એવા અલગ અલગ સિક્કાની ઓળખ કરી ને. હવે એવી જ રીતે આપણે અલગ અલગ નોટ, એટલે કે 1 રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા એવી અલગ અલગ નોટો જે હોય છે ને, તમે બધા જોઈ છે? નોટો જોઈ છે? નથી જોઈ? હા, તો ચાલો હું તમને આજે એવી નોટો બતાવવાની છું. જુઓ, અહીં મેં એક નોટ મૂકી છે. એ નોટ કેટલા રૂપિયાની છે? 5 રૂપિયાની છે. અને 5 રૂપિયાની નોટનો રંગ કેવો છે? લીલો છે. તો જુઓ, તમને દેખાય છે ને બધાને 5 રૂપિયાની નોટ? હા, બીજી એક નોટ હું અહીં મૂકું છું. એ કેટલા રૂપિયાની નોટ છે? 10 રૂપિયાની. અને 10 રૂપિયાની બીજી નવી નોટ જોઈ છે તમે? જુઓ, આ રહી નવી નોટ. આ પણ 10 રૂપિયાની નોટ છે અને આ પણ 10 રૂપિયાની નોટ છે. જુઓ, હવે બીજી ફરી એક નોટ મૂકું છું. આ છે 20 રૂપિયાની નોટ. હવે આ નોટનો રંગ કેવો છે? લાલ છે. હવે એવી 20 રૂપિયાની નોટ હું અહીં મૂકું છું. આ નોટ
નવી છે. આનો રંગ કેવો છે? લીલો છે. આ નોટ પણ 20 રૂપિયાની છે અને આ નોટ પણ 20 રૂપિયાની છે. હવે હું ફરી એક નોટ મૂકું છું. આ નોટ છે 50 રૂપિયાની. જુઓ, દેખાય છે ને બધાને? હા, તો આ 50 રૂપિયાની નોટ છે. અને 50 રૂપિયાની બીજી પણ હું એક નોટ મૂકું છું. આ પણ 50 રૂપિયાની નોટ છે. આ નોટનો રંગ કેવો છે? લીલો છે. અને આ નોટનો રંગ કેવો છે? ગુલાબી જેવો છે. જુઓ, હવે બીજી એક નોટ મૂકું છું. આ નોટ આપણી 100 રૂપિયાની નોટ કહેવાય. કેટલા રૂપિયાની? 100 રૂપિયાની. અને 100 રૂપિયાની હું તમને નવી નોટ પણ અહીં બતાવીશ. જુઓ, આ પણ કેટલા રૂપિયાની નોટ છે? 100 રૂપિયાની છે. આ નોટનો રંગ લીલા જેવો છે અને આ નોટનો રંગ ભૂરા જેવો છે. તો જુઓ, આપણે અહીં 5 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા અને 100 રૂપિયાની નોટની ઓળખ કરીને તો તમને બધાને ખબર પડી ગઈ કે કઈ નોટ કેટલા રૂપિયાની હશે. તો બાળમિત્રો, હવે કેટલીક રકમની નવી નોટો છે ને, એનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. તે નોટની પણ હું તમને આજે ઓળખ કરાવીશ. તો જુઓ, આ આપણી 200 રૂપિયાની નોટ છે. કેટલા રૂપિયાની? 200 રૂપિયાની નોટ છે. અને એનો રંગ કેવો છે? કેસરી છે. અને આ નોટ 500 રૂપિયાની છે. કેટલા રૂપિયાની છે? 500 રૂપિયાની છે. અને આ નોટ કેટલા રૂપિયાની હશે? 2000 રૂપિયાની છે. 2000 રૂપિયાની નોટનો રંગ કેવો છે? ગુલાબી છે. તો આપણે કેટલા રૂપિયાની ઓળખ કરી? 200 રૂપિયા, પછી આ 500 રૂપિયા અને આ 2000 રૂપિયાની નોટ છે. તો આવી નવી નોટોની પણ તમે ઓળખ કરીને હવે હું તમને બીજી બે નોટ બતાવું છું. જુઓ, આ બીજી બે નોટ છે. તેમાં આ 1 રૂપિયાની નોટ છે અને આ 2 રૂપિયાની નોટ છે. તો આપણા ભારત દેશમાં પહેલા 1 રૂપિયાની નોટ આવી હતી અને 2 રૂપિયાની નોટ આવી હતી. તમે બધાએ જોઈ છે? હા, તો ઘરમાં મમ્મી પપ્પા પાસે હોય ને તો એકવાર તમે જોઈ લેજો. પણ હવે આ નોટનો ઉપયોગ થતો નથી. તો બાળ મિત્રો, તમને આજે અલગ અલગ રકમના સિક્કા, અલગ અલગ રકમની નોટોની ઓળખ થઈ ને? હા, તો તમે પણ હવે તમારી નાની નાની રકમની વસ્તુઓ લાવી હોય ને તો ઘરના સભ્યો પાસે પૈસા લઈને તમે પણ દુકાનેથી ખરીદી કરી શકો છો. કરશો ને બધા? હા, તો ચાલો હવે ફરી પાછા આપણે મળશું ત્યારે આપણે અલગથી વાતો કરીશું.